नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती। आज आप पाठ 4 सिंहनी मृत्यु पाठ अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, गुजरातना गीर सोमनाथ जिल्ला में आवेलू सासण गीर गीरना जंगलों में आवेलू आ स्थल सिंहना अभयारण्य तरीके जाणीतुं छे। समग्र विश्व में एशियाई सिंहनु आ एकमात्र निवास स्थान छे अने गुजरात सरकारना प्रवासन खाता तरफ थी अहीं सिंह दर्शन नी पण व्यवस्था छे। आ अभयारण्यनी आसपास आवेल गामडाओमां रहेता लोको सिंह प्रत्ये आत्मीयता दर्शावे छे। माटे ज्यारे एक सिंहनुं मृत्यु थाय छे त्यारे बधा गामना लोको दुखी थाय छे, शोक पाड़े छे। पाठना लेखक ध्रुव भट्टे प्रत्यक्ष जोयुं अने जाणेलुं होवाथी अहीं तेनुं सुरेख आलेखन कर्युं छे। माटे तेमणे लखेल नवलकथा अकुपारमांथी तेनो नानो भाग के अंश अहीं आपणी समक्ष सिंहनुं मृत्यु संदर्भे प्रस्तुत कर्यो छे। तो आपणे पहेला तेमना लेखकनो परिचय मेळवी लईए। पाठ 4 सिंहनु मृत्यु, लेखक ध्रुव भट्ट, जन्म 8/5/1947। ध्रुव भट्टनो जन्म भाव जिल्लाना निंगाणामां थयो हतो। तेमनुं वतन मोरबी छे। तेमणे बीकॉम सुधीनुं शिक्षण मेळव्युं छे। तेमणे प्रकृति साथेना मनुष्यना आत्मीय संबंधनुं गुजराती नवलकथामां उत्तम आलेखन कर्युं छे। समुद्रांतिके, अग्निकन्या, तत्वमसी, अतरापी, अकुपार, कर्णलो, तिमिरपंथी तेमनी नवलकथाओ छे। श्रृणवंतु, गाय तेना गीत एमना काव्य संग्रहो छे। खोवायेलું नगर तेमनो किशोर कथानो संग्रह छे। तेओ गुजरात साहित्य अकादमीना पुरस्कार तथा साहित्य अकादमी दिल्लीना पुरस्कारथी सन्मानित थयेला छे। अकुपार सिंहनु मृत्यु नवलकथा ध्रुव अकुपार नवलकथामांथी आ अंश लेवामां आव्यो छे। अकસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે તેનું અહીં આલેખન થયું છે। ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં અંજવાઈ જઈ અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે। મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે। સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર સાસણ જ નહીં, આજુબાજુના બીજા 10 ગામ બંધ પાડીને સિંહના મૃત્યુનો શોક પાડે છે। અહીં મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે વિશિષ્ટ છે। જોઈશું આપણે સિંહનું મૃત્યુ, ફરીથી જોઈએ પાઠ 4 સિંહનું મૃત્યુ, લેખક ધ્રુવ ભટ્ટ, અને પાઠનો પ્રકાર છે નવલકથા અંશ। શેમાંથી લેવામાં આવ્યું છે તો નવલકથાનું નામ છે અકુપાર। આપણે પાઠ જોઈશું, પાઠની સમજૂતી મેળવીએ। સાસણ પહોંચ્યો ત્યાં બજાર સુમસામ જોયું। લેખક ધ્રુવ ભટ્ટ સાસણ જાય છે અને ત્યાં બજાર જોયે છે તો શાંત છે, સુમસામ છે। રસ્તા પર આંટા મારતા ટુરિસ્ટ કે અમસ્તા ભેગા થયેલા માણસો સિવાય કોઈ નહોતું। રસ્તા પર ફક્ત ટુરિસ્ટ એટલે મુસાફરો આંટા મારતા હતા અને અમુક માણસો અમસ્તા જ ભેગા થયેલા હતા, બાકી બજાર બંધ હતું। પોતપોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એક ઓટલે ટોળે વળ્યા હતા। જીપ્સી મૂકીને ડ્રાઈવરો ભેગા થયા હતા એટલે આ ડ્રાઈવરો સિંહ બતાવવા માટે જીપ્સી લઈને પોતાનો ધંધો કરતા હતા। પણ આજે આ લોકો બધા બંધ પાડ્યું હતું એટલે એમનો ધંધો બંધ હતો અને જીપ્સી બાજુ પર મૂકી દીધી હતી અને એક જગ્યા પર ભેગા થયા હતા। મારી નજર અહેમદ પર પડી। લેખક એક અહેમદ નામના છોકરાને ઓળખતા હતા। મેં ત્યાં જઈને પૂછ્યું, શું છે અહેમદ, આજે બધું બંધ કેમ છે, કેમ રાખ્યું છે? લેખક અહેમદને પૂછે છે કે શું થયું છે, આજે બજાર કેમ બંધ છે? અહેમદ ઊભો થઈને ટોળામાંથી બહાર આવ્યો અને મારી સાથે હાથ મેળવીને મારી ખબર પૂછતો હોય તેમ બોલ્યો,
કેમ છે, ખેરિયત છે ને? એમ જ બધાની વચ્ચેથી ઊભો થાય છે અને લેખક પાસે આવે છે, લેખકના હાથ મિલાવે છે અને પૂછે છે કે તમે સારા છો ને, ખેરિયત છો ને? હું તો મજામાં છું, પણ અહીં તમે બધા કેમ નવરા ફરો છો? દુકાનો પણ બંધ છે, કંઈ થયું છે કે શું? લેખક કહે છે કે મને, હું તો મજામાં છું, બરાબર છું, પણ તમે અહીંયા કેમ ફ્રી થયા છો? શા માટે બજાર બંધ છે, દુકાનો પણ બંધ છે, શું થયું છે? લેખક પ્રશ્ન કરે છે. ત્યારે ગામડાની ભાષામાં, લોકબોલી ભાષામાં અહેમદ બોલે છે, પરમદી રાતે આય પુલમાંથી સાવજે પડતું મેલ્યું. પરમદી, દી એટલે દિવસ, પરમ દિવસે રાત્રે અહીંયા પુલ માથેથી, માથેથી એટલે ઉપરથી, સાવજે, સાવજ એટલે સિંહ, પડતું મેલ્યું એટલે ઉપરથી કૂદી પડ્યું. પરમ દિવસે રાત્રે પુલ ઉપરથી સિંહ કૂદી પડ્યો. આજ એની મૈયત કરી તે ગામ બંધ છે. મૈયત એટલે મરણની ક્રિયા, એટલે કે મરણ સમયે કરવાની આવતી ક્રિયા. અહેમદ કહે છે કે આજે એની મૈયત છે, સિંહ જે કૂદી પડ્યો એ મરી ગયો છે અને આજે એની મરણ ક્રિયા છે તે ગામ બંધ છે. બપોર કેળે સભા શોધ થવાની છે. બપોર પછી એની સભા પણ થવાની છે, એટલે શોક સભા પણ કરવાના છે. ઘડીભર મને લાગ્યું કે અહેમદ મારી મજાક કરે છે. મેં કહ્યું, ગોવિંદભાઈ કહેતા તો હતા, પણ આ પુલ પરથી નીચે કેવી રીતે થયું? લેખકને લાગે છે કે અહેમદ મારી મજાક કરે છે, પણ ગોવિંદભાઈ નામના વ્યક્તિએ પણ લેખકને કહ્યું હતું કે પુલ પરથી સિંહ કૂદી પડ્યો છે. કેવી રીતે થયું, એવો પ્રશ્ન કરે છે લેખક. અહેમદે બીડી સળગાવી અને મને એક વૃક્ષના ઓટલા તરફ દોરતા કહ્યું. અહેમદ બીડી સળગાવે છે અને એક વૃક્ષ પાસે જવાનું કહે છે. વૃક્ષ પાસે એ લોકો જાય છે અજાણતામાં. અહેમદ કહે છે કે અજાણ્યામાં થયું છે, એ કાંઈ જાણીને તો ન પડે, કે અજાણ્યામાં થયું છે એ જાણી જોઈને ઉપરથી કૂદકો લગાવે નહીં, કહીને અહેમદે વાત માંડી. હવે અહેમદ વાતની શરૂઆત કરે છે. રાત્રે 10:30 થયા હશે, એટલે કેવી રીતે થયું સિંહનું મૃત્યુ? તે વાતની શરૂઆત કરતાં અહેમદ કહે છે કે કેટલા વાગ્યાનો સમય હતો, તો 10 કે 10:30 સમય હતો, અને મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જોયું હશે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. હવે 10:30 ટાઈમે મેંદરડા તરફથી, મેંદરડા એ ગામનું નામ છે ત્યાં આવેલું, અને મેંદરડા પાસેથી એક પુલ પસાર થતો હતો અને એ પર એક વાહન ડ્રાઈવર એ પુલની ઉપર જવાની તૈયારી કરતો હતો, વળાંક લેતો હતો, પણ એણે જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે, એટલે કે મોટું પ્રાણી એટલે સિંહ ચાલ્યું જાય છે. આગળ ચાલ્યા જતાં પ્રાણીએ પોતાની નિરાંત વિચાર અને પાછળ કોણ શું કરે છે એ તરફની બેદરકારીથી તરત જ પોતાની જાત છતી કરી દીધી. આગળ ચાલ્યા જતાં પ્રાણીએ, એટલે કે જે સિંહ હતો એ પોતે નિરાંતે ચાલતો, એ કોઈથી ડરતો નથી, નિરાંતે ચાલી રહ્યો હતો. પાછળ કોણ છે, શું કરે છે એની બેદરકારીથી, એટલે એની તકેદારી એણે રાખી નહીં, તરત જ પોતાની જાત છતી કરી દીધી. જાત છતું કરવું એ રૂઢિપ્રયોગ છે. જાત છતું કરવું એનો મતલબ એવું થશે, જેવું હોય તેવું દેખાય જવું, એટલે કે જે સિંહ ચાલતો હતો જે હોય તે જોઈને તકેદારી રાખ્યા વગર બેદરકારીથી આગળ જ ચાલ્યો જતો હતો. ડ્રાઈવરે પુલ પર જ ગાડી થોભાવીને સાસણમાં રહેતા મિત્રને મોબાઈલ કર્યો. હવે ડ્રાઈવર ત્યાં રોકાઈ જાય છે, પોતાની ગાડી થોભાવી દે છે અને સાસણમાં રહેતા મિત્રને મોબાઈલ કર્યો. હવે એ પુલની સામેનું ગામ હતું સાસણ. એ સાસણ પોતે મેંદરડા તરફથી વળતો હતો અને સામેનું ગામ હતું સાસણ, અને સાસણમાં એનો જે મિત્ર રહેતો હતો એ મિત્રને એણે ફોન કર્યો, મોબાઈલ કર્યો કે શું કહે છે કે અહીંયા પુલ માથે સાવજ હાલ્યો જાય છે. અહીંયા એટલે અહીંયા પુલ ઉપરથી સાવજ એટલે સિંહ ચાલ્યો જાય છે, એટલે કે પુલ પર કોણ આવ્યું છે, તો સિંહ. મિત્ર પોતાના જન્મ પછી ક્યારેય ન બનેલી વાત બની હોય તેવું માનવા તૈયાર ન થયો. મિત્રએ પોતાના જન્મ પછી એટલે અત્યાર સુધી આ વાત બની હતી નહીં કે સિંહ ગામડામાં આવે, તે પણ પુલ પર, એટલે તે માનવા તૈયાર ન થયો. તેણે કહ્યું, એ ભલે દોયડે બાંધીને લેતો, મજાક કરે છે કે સારું, તને જો દેખાયું હોય ને તો એને દોરડાથી બાંધીને લઈ આવ, તારો બાપ આ આગળ હાલ્યો જાયશે, સામો જવાબ આપ્યો. ત્યારે પેલા મિત્રે જેણે ફોન કર્યો હતો તેણે
જવાબ આપ્યો કે તારો બાપ આગળ મારી સામે જ આવ્યો જાય છે. પછી તરત જ ડ્રાઈવરનો ચિંતાભર્યો સ્વર સંભળાયો, એ એ હોય એ એ. અને ડ્રાઈવર તરત જ પાછો ચિંતિત થઈ ગયો અને મોટેથી બૂમ પાડવા માંડ્યો, એ એ હોય એ હોય. મિત્ર સાથે વાત કરતા ડ્રાઈવરની નજર પુલના સામે છેડેલા વળાંકમાંથી આવતા વાહનની હેડલાઇટના સેડા પર ગઈ, કે તેણે ફોન બાજુ પર મૂકી પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવવાનું શરૂ કર્યું. હવે એણે શા માટે બૂમ પાડી હતી? તો એ જોતો હતો, એની ફોન પર વાત કરતો હતો, તો જોયું કે સામેથી એટલે સાસણના ગામથી પણ એ પુલ પર એક વાહન આવ્યા કરતું હતું. હવે જો એ વાહન એટલે કે એ ગાડી પુલ પર આવી જાય તો સિંહને જવાની તકલીફ થઈ જાય. એટલા માટે એણે પોતે ફોન બાજુ પર મૂકી દીધો અને પોતાના વાહનની હેડલાઇટ એટલે કે લાઇટને ચાલુ બંધ કરીને સામેના વ્યક્તિને ચેતવણી આપી કે અહીંયા પુલ પર કોણ છે, સિંહ ચાલી રહ્યો છે. પરિણામે સામેથી વળાંકમાં આવતું વાહન જરા ધીમું તો થયું, પણ તેના ડ્રાઈવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહોતું. હવે પરિણામ શું આવ્યું કે સામેના વાહન ગાડીવાળાને ખબર પડી ગઈ અને એણે હેડલાઇટ જોઈને પોતાનું વાહન પોતાની ગાડીને ધીમી કરી, પણ હજી એને શું છે પુલ પર એ દેખાયું નહોતું. સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું અને છેક પુલ સુધી આવી ગયું. એને ખબર ન હતી એણે પુલ સુધી પોતાની ગાડી લઈ આવ્યો. ગામના પાદરમાં ગણાય તેવા પુલ પર સિંહ ચાલ્યો આવતો હોવાની અપેક્ષા તો ઠીક, ધારણા પણ કોને હોય, અચરજ, ભય કે હવે શું થશે તેની કલ્પના. ગામના પાદરમાં એટલે આજ સુધી ગામની અંદર કોઈ દિવસ સિંહ આવ્યો નથી, અને આ ગામના પાદર સુધી આવ્યો છે એટલે કોઈને એવી અપેક્ષા પણ નહોતી, ધારણા પણ નહોતી, અને નવાઈ લાગતી હતી, ભય પણ હતો. અને તેની કલ્પના કેટકેટલી મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઈવરે પોતાના વાહનની ધીમી છતાં ગતિ રોકવા જોરદાર બ્રેક મારી. બહુ મૂંઝાઈ ગયો હતો ડ્રાઈવર અને ખબર પડતી ન હતી કે કેવી રીતે હવે આગળ જવું. એટલે એણે પોતાના વાહનની ગાડીની ધીમી ગતિ કરી જોરદાર બ્રેક મારી, ચી અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયો. જોરથી અવાજ આવ્યો અને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું. અહેમદે કહ્યું, સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. કે સાવજ એટલે સિંહ જો સીધો ગયો હોત તો એને કંઈ થતે ના. પણ સાવજ કોને કહે છે? પણ સાવજ કોઈને પૂછતો નથી. માણાના ઘોંઘાટને અજવાળા એની મોજમાં નહીં. માણા એટલે માણસ, માણસનો અવાજ અને અજવાળા પ્રકાશ એને સમજ પડતી નથી. એને તો ઠાઠથી હાલવાની મોજ, એને તો બિંદાસ ચાલવાની મોજ. ગાડીઓને માણા ભાડેન્યા આગોતરીને હાલે, ગાડી અને માણસ જોઈ નહીં, ભાડું એટલે જોવું, જોઈ નહીં ને આગોતરીને હાલે અને જુદો થઈને પણ ચાલતો નથી. અહેમદની વાત સાચી હતી. અરણ્યની કેળી પર બંને તરફ તો શું, ચારે તરફ વાહનો હોય તો પણ ગીરનો વનરાજ કંઈ પણ પરવા વગર પોતાની મસ્તીમાં વાહનો વચ્ચેથી બે ઝીઝક પાર નીકળી જતો મેં જોયો છે. લેખક કહેતા હતા કે અહેમદની વાત સાચી હતી. અરણ્યની કેળી, અરણ્ય એટલે જંગલ, કે જંગલના રસ્તા ઉપર બંને તરફ તો શું, ચારે તરફ પણ જો વાહન આવતો હોય ને તો ગીરનો વનરાજ એટલે ગીરનો જે રાજા છે સિંહ, તે કોઈ પણ પરવાહ કર્યા વગર મસ્તીમાં વાહનો વચ્ચેથી બે ઝીઝક નીકળી જાય, એને કોઈની પરવા હોતી નથી. અહીં પુલ પર સિમેન્ટ ડામરના રસ્તે તેને નવું લાગ્યું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના સેડા અને અવાજથી કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં ખસી જવાનું નક્કી કર્યું. અહીંયા તો પુલ હતો, તે પણ સાનો હતો, સિમેન્ટનો, ડામરથી બનાવેલો, એને નવું લાગે છે. અને બંને તરફથી આંખો આંજી નાખે એવો પ્રકાશ એટલે બંને ગાડીનો પ્રકાશ આવતો હતો અવાજથી કંટાળીને, અને ગામડામાંથી અવાજો પણ આવતા હતા, વાહનોના પણ અવાજ આવતા હતા. અને કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં, જ્યાં પ્રકાશ ન હોય એ વિસ્તારમાં એણે ખસી જવાનું નક્કી કર્યું, એટલે ચાલ્યું જવાનું નક્કી કર્યું. તો પુલની બાજુમાં પ્રકાશહીન વિસ્તાર હતો તેમ શાર્દુલ એટલે સિંહ પુલની પાળી કૂદીને પેલી તરફ ગયો, અને એ પુલની પાળી કૂદીને પેલી તરફ
चाली जाए छे, कूदी पड़े छे, एने खबर पड़ती नथी के नीचे शुं छे। विद्यार्थी मित्रों हवे पछीनो भाग आपणे पाठ बेमां जोईशुं। नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 9 विषय गुजराती पाठ 4 सिंहनो मृत्यु पाठનો પાર્ટ 2 એટલે ભાગ 2 જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું કે અહેમદ લેખકને સિંહના મૃત્યુ વિશે ચર્ચા કરે છે। મીંડરડા અને સાસણગામ વચ્ચે એક સાંકડો પુલ છે અને બંને તરફથી ગાડી આવી રહી છે। સિંહ તો નિરાંતે ચાલી રહ્યો છે। બંને વાહનોના ડ્રાઈવરો આશ્ચર્યની સાથે ગભરાટનો અનુભવ પણ કરે છે। આ બાજુ અહેમદ સિંહની ચર્ચા કરતા કહે છે કે માણસનો ઘોંઘાટ કે પ્રકાશ એને ખબર પડતી નથી, એ તો ઠઠ્ઠી જ ચાલે છે। લેખક પણ કહે છે કે ગીરનો વનરાજ કંઈ પણ પરવા કર્યા વગર મસ્તીમાં જ ચાલે છે અને અહીં પુલ પર પણ સિમેન્ટ ડામરનો રસ્તો અને આંખને આંજી નાખે તેવા પ્રકાશ અવાજથી કંટાળી પ્રકાશહીન વિસ્તારમાં ખસી જવાનું નક્કી કરી તે પુલ પરથી બાજુએ કૂદી જાય છે। આ રીતે સિંહનું મૃત્યુ થાય છે। હવે પછી આપણે પાઠને આગળ વધાવીશું। ઘણી વાડીઓના વંદા કુદાવ્યા છે, જંગલ ખાતાની રક્ષણવાળ પણ સહેલાઈથી વડોટી છે। ઘણી વાડીઓના વંડા, વંડા એટલે હદ, ખેતર, વાડી એટલે ખેતર, ઘણા ખેતરોની હદ પણ કુદાવી દીધી છે સિંહે। જંગલ ખાતાએ જે રક્ષણવાળ બનાવી તે પણ સહેલાઈથી વડોટી એટલે વટાવી દીધી છે। એ બધાની સરખામણીએ તો આ 4 ફૂટની દિવાલ તો રમત જ કહેવાય। એટલે કે આટલી બધી મોટી દિવાલો જો એણે કુદાવી દીધી હોય તો આ 4 ફૂટની દિવાલ, એટલે કે આ પુલની જે દિવાલ હતી એ 4 ફૂટની હતી, 1 ફૂટની દિવાલ તો એને રમત લાગે। આ કૂદ્યા કે પેલી તરફના અંધારા ખેતરમાં, એને જો કૂદી જઈએ તો ખેતરમાં, અંધારા ખેતરમાં જવાશે એવું સિંહને લાગતું હતું। અહેમદે પૂરી થયેલ બીડી પથ્થર પર ઘસીને ઠારી, અહેમદ જે બીડી પીતો હતો એ ઘસી નાખે છે પથ્થર પર, પછી એક તરફ ફેંકીને વાતનું સમાપન કરતો હોય તેમ બોલ્યો। પછી બીડી ફેંકી દે છે અને વાતને સમાપ્ત કરે છે। દી હોત તો સાવ જ વંડીની ઓલીકોર તળ્યું ન, ઈ તો ભાળી લે, દી હોત તો, દી એટલે દિવસ, જો દિવસ હોતે તો સાવ જ એટલે કે સિંહ વંડીની ઓલીકોર એટલે કે એ પર હદની એ દિવાલની પેલી બાજુ તળ્યું નત, તળ્યું એટલે નીચે જમીન નથી, ઈ તો ભાળી લેત, એ તો જોઈ લેત, દી હોત તો એને સંધિ સમજ પડે, દી હોત દિવસ હોતે તો એને બધી ખબર પડતી, આ તો રાતે 11 વાગ્યા હતા, આ તો રાતના 11 વાગ્યા હતા। પાછી બેય કોરથી આંખીઓ અંજાઈ ગઈ, પાછી બંને બાજુથી વાહનોની પ્રકાશને કારણે આંખીઓ પણ અંજાઈ ગઈ, એમાં એની ગણતરી જરાક ખોટી પડી ગઈ, એમાં એને સમજવામાં થોડી ભૂલ થઈ ગઈ। પોતાના સામ્રાજ્યમાં ફરતા રાજવીની અદાથી અભય મસ્તાન રઝળપાટો સિંહ માટે સહજ છે। પોતાના રાજ્યમાં એટલે જંગલમાં એ હંમેશા રાજાની અદાથી ચાલે, અભય એટલે કે ભય વગર મસ્તીથી રઝળપાટ સિંહ તો સહજ રીતે ચાલે। તેની આ અદાએ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓની પેઢીઓને શિકારી સામે સહજ ધરી છે અને એ અદાના કારણે જ ભૂતકાળમાં લોકોએ, રાજાઓએ, પેઢીઓના પેઢીઓએ એનો શિકાર કર્યો છે। એ જ શાહી મિજાજથી રહેવા ચાલવાનો સ્વભાવ ક્યારેય એને અવાવરૂ કૂવાઓમાં ગરકાવ કરી દે છે અને આજ રાજાશાહી મિજાજ ચાલવાના સ્વભાવથી એને અવાવરૂ કૂવામાં, અવાવરૂ એટલે બહુ વખતથી વપરાયા વગરનું, નહીં વપરાયેલું હોય એવું ખાલી કૂવાઓમાં એ કદી ગરકાવ પણ થઈ જાય। અહીં તો નીચે હિરણ હતી, હિરણ નદીનું નામ છે, પણ અહીંયા જ્યાં કૂદતો હતો સિંહ ત્યાં નદી હતી હિરણ નદી। હિરણનો પથરાટપટ પણ પોતાનો કાળમીન સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો, હિરણ નદીનો પટ પથરાટ હતો, પથરાટ એટલે પથ્થરવાળો, કાળમીંડ સ્વભાવ એટલે કે કાળ જેવો હતો, મરી જાય તેવો,
છોડી શકે તેમ ક્યાં હતો? એમ હોય તો પણ ગમે તેટલું ચાહીને છેક ઉપરથી આવે પડેલા વનરાજને બચાવે તો કેમ કરીને? એટલે હિરણનો તો પટ પથ્થરવાળો હતો જ, પણ ગમે એટલું કરો ઉપરથી પડેલો વનરાજ સિંહ બચી શકે તેમ ન હતો. થવાનું હતું તે થયું, પડતાવે જ સિંહનું માથું ફાટી ગયું. જે થવાનું હતું તે થયું અને જેવો સિંહ નીચે પડ્યો હિરણના પથ્થર વાળા પટની ઉપર એનું માથું ફાટી ગયું. ડ્રાઈવરોએ હતા એ સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. બંને ગાડીના જે ડ્રાઈવરો હતા એ નીચે પ્રયત્નો કરે છે જોવા માટે, પણ કંઈક દેખાતું નથી, નિષ્ફળ થાય છે. પછી બૂમો પાડતા જઈને ઊંઘતા ગામને જગાડ્યું. બધા ગામડાવાળાઓને એમણે જગાડી દીધા. કોઈએ આ બનાવ વિશે જાણ્યું, તેણે અરેરાટી વ્યક્ત કરી. બધાએ જે સાંભળ્યું તે લોકોએ અરેરાટી અરેરાટી એટલે ગભરાઈ જવું ધ્રુજવું વ્યક્ત કરી. તે રાત્રે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટો, નદીમાં ઉતરેલી જીપ, ગાડીઓનો પ્રકાશ, કિનારે ઊભેલી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટરો અને બીટ ગાર્ડની ટોચનો પ્રકાશ, અહેમદે આ બધું એક વાક્યમાં વર્ણવી દીધું. એ રાત્રે વન ખાતાના સર્ચ લાઇટો એટલે વન ખાતાના અધિકારીઓ લાઇટો લઈને આવી ગયેલા. નદીમાં જીપ ગાડીઓનો પ્રકાશ એટલે બધા લોકો ગાડી લઈને આવી ગયેલા, એનો પ્રકાશ પડતો હતો. એમ્બ્યુલન્સ હતી અને સ્ટ્રેચર લઈને ફોરેસ્ટરો પણ આવી ગયા હતા, ટોચનો પણ પ્રકાશ આવતો હતો. આ બધું આ કારણે જાણે દિવસ ઉગી ગયો હતો, અહેમદે એક જ વાક્યમાં બધું વર્ણવી દીધું. ઘડીક તો અડધી રાતે દી ઉગાડી દીધો, ઘડીક અડધી રાતે જાણે દિવસ ઉગી ગયો હોય એવું લાગતું હતું, પ્રકાશ જ પ્રકાશ ફેલાઈ ગયો હતો. જૂનાગઢથી ડૉક્ટર અને અધિકારીઓ આવીને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. જૂનાગઢથી ડૉક્ટરો બોલાવવામાં આવ્યા, અધિકારીઓ આવ્યા. સિંહની પોસ્ટમોર્ટમ વિધિ પણ થઈ. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો. સિંહને સવારે નશ્વર દેહ, નશ્વર એટલે નાશ પામેલો દેહને અવલ મંજિલે એટલે દફન ક્રિયા કરવામાં આવી, સિંહની દફન ક્રિયા કરવામાં આવી. જગતમાં નહીં તો દેશમાં આવો આ પહેલો બનાવ હશે જ્યાં જેને આપણે એક પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ જેવું વિવિધ વર્ણની વસ્તી ધરાવતું ગામ બંધ રહે. જગમાં પણ આપણે સાંભળ્યું છે, પણ આપણા દેશમાં ન સાંભળેલું એવો બનાવ છે આ, જ્યાં આપણે પ્રાણી હોય તેના અંતિમ સંસ્કાર કર્યા હોય કે એના માટે બંધ પાડ્યું હોય એવું આપણે સાંભળ્યું નથી. અહીંયા જૂનાગઢના સાસણગીરમાં સિંહ મૃત્યુ પામે છે અને એ પ્રાણીના કારણે ઘણા લોકો આત્મીયતા દર્શાવે છે અને એને લીધે એના અંતિમ સંસ્કાર પણ થાય છે. અને ફક્ત સાસણ જ નહીં, વિવિધ વર્ણની વસ્તી ધરાવતું ગામ, વિવિધ વર્ણ એટલે જાતિની વસ્તી ધરાવતું ગામ, માત્ર સાસણ જ નહીં, હરિપુરા, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, બોરવાવ, ભોજદે, ન જાણે ક્યાં ક્યાંના લોકોએ પોતાનો શોખ આ રીતે દર્શાવ્યો. એટલે ફક્ત સાસણ જ નહીં પણ બીજા 6-7 ગામના લોકોએ પણ બંધ પાડ્યું હતું. આમ તો જગમાં મોટું વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે જ બંધ હોય છે, ખરેખર તો ક્યારેય બંધ થતું નથી દેશ કે રાજ્ય, પરંતુ અહીંયા ગામના લોકોએ પ્રાણી માટે આત્મીયતા દર્શાવીને દરેક ગામના લોકો શોક પાડે છે અને બંધ રાખે છે. મિત્રો, એમ કહેવાય છે કે શહેરના માણસો કરતાં ગામડાના માણસોમાં પશુ અને પ્રકૃતિ પ્રેમ ભરપૂર માત્રામાં હોય છે, જે અહીંયા દેખાય છે. સિંહ જેવા હિંસક પશુના અચાનક મૃત્યુથી અનેક ગામના લોકો દુઃખી થાય છે. એક દિવસ માટે 6-7 ગામ બંધ પાડે છે. સિંહની મનુષ્યની જેમ અંતિમ વિધિ પણ કરે છે. મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું અહીંયા લેખક શ્રી ધ્રુવ ભટ્ટે સુરેખ આલેખન કર્યું છે. દરેક મનુષ્ય પણ પશુ અને પ્રકૃતિ તરફ પ્રેમ રાખવો જોઈએ એવું આ પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. પાઠની સમજૂતી તમને મળી ગઈ છે. હવે આના સ્વાધ્યાય તમારે તમારી નોટમાં કરવાનું રહેશે.